હેલો ફ્રેન્ડ્સ, તો આજે આપણે બનાવવાના છીએ બાજરાના લોટના ચમચમિયા, જે ખૂબ જ ટેસ્ટી બને છે અને અત્યારે જવલ જ કોઈ ઘરમાં બનતા હશે, પણ તમે જો ન બનાવતા હોય તો એક વખત ચોક્કસથી બનાવજો. બાજરા અને મેથીનું કોમ્બિનેશનથી બનતા આ ચમચમિયા એટલા ટેસ્ટી બને છે કે તમે એક વખત બનાવશો અને જેને પણ ખવડાવશો એ બધાને ખૂબ જ ભાવશે. તો ચલો રેસીપી સ્ટાર્ટ કરીએ. તો એના માટે મેં એક બાઉલ લીધેલું છે અને એમાં આપણે 1.5 કપ બાજરાનો લોટ લઈશું. આપણે બાજરાના રોટલા કરવામાં જે લોટ યુઝ કરીએ છીએ એ જ લોટ મેં અહીંયા યુઝ કર્યો છે. અને એમાં આપણે 1 વાટકો સમારેલી મેથી નાખીશું અને 1 વાટકો જ આપણે નાખીશું સમારેલી કોથમીર. બાજરાના લોટ સાથે મેથી અને કોથમીરનું કોમ્બિનેશન ખૂબ જ સરસ લાગે છે. હવે 2 ચમચી આપણે લીલું લસણ ઝીણું સમારેલું નાખીશું અને એની સાથે જ 8-10 લસણની કળી, 3 તીખા લીલા મરચાં, જે મરચી તીખી આવે છે એ નાખી છે, અને 1.5 ઇંચ આદુનો ટુકડો એને પણ મેં વાટીને નાખેલું છે. અહીંયા મેં લીલું અને સૂકું બંને લસણનો ઉપયોગ કરેલો છે. અને 1/2 નાની ચમચી આપણે હિંગ એડ કરીશું અને 1 મોટી ચમચી અજમો એડ કરીશું. અને અહીં મેં 2 ચમચી જેટલો સફેદ તલ લીધેલા છે, પણ અત્યારે આપણે 1/2 નાખીશું અને 1/2 આપણે ઉપરથી એડ કરીશું. અને હવે આપણે મસાલા નાખીએ તો એમાં 1/2 નાની ચમચી હળદર, 1 ચમચી ધાણાજીરું પાવડર, 1 ચમચી લાલ મરચું પાવડર. આગળ આપણે તીખા લીલા મરચાંનો ઉપયોગ કરેલો છે એટલે મેં 1 ચમચી જ મેં લાલ મરચું પાવડર નાખ્યું છે અને સ્વાદ પ્રમાણે નિમક. તો અહીંયા બાજરાનો લોટ છે એના માટે અહીંયા 1 ચમચીથી થોડું વધારે એટલું નિમક નાખીશું, નહીં તારા ચમચમિયા છે ને મોરા પડશે તો આપણને ભાવશે નહીં. અને મેં અહીંયા 1 વાટકો છાશ લીધેલી છે. 1 વાટકો છાશ તો આપણે આમાં ઉપયોગમાં લઈ જ લેશું, પણ એને એક સાથે ન નાખતા આપણે ધીમે ધીમે નાખીશું. અને છાશની સાથે જ મેં અહીંયા 2 ચપટી જેટલો ખાવાનો સોડા લીધેલો છે, જેથી બહારથી જેટલા ક્રિસ્પી બનશે ને અંદરથી એટલા સોફ્ટ બનશે. અને બાજરાના લોટ સાથે અજમો અને તલ જ્યારે તમે નાખશો ને ત્યારે એનું ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. ફ્રેન્ડ્સ, તો તમે ક્યારેય ચમચમિયા ન બનાવ્યા હોય ને તો એક વખત આ રીતે ચોક્કસથી બનાવજો, નાના મોટા બધાને ખૂબ જ પસંદ આવશે. અને આવી રીતે આપણે ધીમે ધીમે કરીએ અને 1 વાટકો છાશ આપણે આમાં એડ કરી દેવાની છે. એક સાથે નાખશો તો લોટમાં ગાંઠા બની જશે, એટલે આવી રીતે ધીમે ધીમે કરતાં 1 વાટકો છાશ અને એના સાથે આપણે 1/2 કપ જેટલું પાણી પણ લેશું. તો છાશ બધી જ એડ થઈ ગઈ છે ને, એટલે જે વાટકામાં છાશ હતી ને એમાં જ આપણે થોડું પાણી લઈ લેશું. તો મેં 1/2 કપ પાણી લીધેલું છે અને આવી રીતે ધીમે ધીમે નાખતા જઈ અને આપણે આ બધા જ પાણીના આપણે એમાં ઉપયોગ કરી નાખશું. તો જુઓ, આપણું બેટર છે ને આટલું પાતળું હોવું જોઈએ, ન એકદમ આપણે જે પુડલા બનાવીએ એવું પાતળું પણ નહીં અને કઠણ લોટ જેવું પણ નહીં, એવું આપણું બેટર બનીને તૈયાર થઈ ગયું છે. તો હવે મારી આગળ આવી 4 ખાનાવાળી નોનસ્ટિકની લોઢી છે, હું એમાં બનાવીશ. પણ જો તમારી પાસે આવી લોઢી ન હોય ને તો તમે જે નોર્મલ ઢોસાની તવી હોય ને એમાં પણ નાના નાના ચમચમિયા બનાવી શકો છો. તો હવે આ લોઢીને આપણે ઓઇલથી બરાબર ગ્રીસ કરી લઈશું જેથી આપણા ચમચમિયા છે એ નીચે ચીપકે નહીં. અને હવે એના ઉપર આપણે થોડા તલ સ્પ્રિંકલ કરી દેશું. આ તલ જ્યારે તમે ખાશો ને ત્યારે એનો જે ક્રન્ચીનેસ આવશે ને એનાથી આ ચમચમિયાનો ટેસ્ટમાં ઓર વધારો થશે. અને હવે આપણે જે બેટર બનાવ્યું છે એમાંથી 1-1 ચમચો આપણે બેટર આમાં સ્પ્રેડ કરી દેશું. અને આ બેટર આપણે જે પુડલા બનાવે છે ને એના કરતાં થોડું જાડું રાખવાનું છે, પુડલા જેટલું પાતળું આપણે નથી રાખવાનું. અને બસ આવી રીતે 4 ખાનામાં આપણે આ બેટરને સ્પ્રેડ કરી દઈશું. અને હવે ઉપરથી પણ આપણે સફેદ તલ સ્પ્રિંકલ કરી દઈશું. અને ફરતું આપણે થોડું, તમે અહીંયા ઘીનો પણ ઉપયોગ કરી શકો છો. બાજરાના લોટના ચમચમિયા ઘીનો ટેસ્ટ પણ ખૂબ જ સારો લાગે છે, પણ મેં અહીંયા તેલનો ઉપયોગ કર્યો છે. તો હવે તે તેલ લગાવી અને ઢાંકી અને આપણે 2 મિનિટ માટે ચડવા દેશું. અને ગેસની ફ્લેમ છે એ બિલકુલ સ્લો રાખવાની છે, જો ફૂલ રાખશો તો નીચેથી દાજી જશે. તો હવે 2 મિનિટ થઈ ગઈ છે અને જુઓ આપણા ઉપરથી આ પૂરી સરફેસ છે એ ડ્રાય થઈ ગઈ છે. તો હવે આપણે એને પલટાવી લઈશું. તો જુઓ, બિલકુલ ઇઝીલી એકદમ પલટી પણ જશે અને જુઓ કેટલો સરસ એનો કલર આવ્યો છે અને ઉપરથી એકદમ ક્રિસ્પી બન્યા છે. તો એવી જ રીતે આપણે બધા જ ચમચમિયા છે એને પલટાવી લઈશું. અને પાછું સેમ એવી જ રીતે આપણે ઉપરથી તેલ લગાવી દઈશું અને પાછું આપણે 1 મિનિટ માટે એને ચડવા દઈશું.
તો જુઓ, એક મિનિટ થઈ ગઈ છે ને, હું તમને પલટાવીને બતાવું. આપણા જે ચમચમિયા છે એકદમ સરસ રીતે ચડી ગયા છે, ઉપર નીચે એટલા ક્રિસ્પી છે અને અંદરથી એકદમ સોફ્ટ, ખાવામાં ખૂબ જ મજા આવે એવા બાજરાના લોટના ચમચમિયા. તમને કેવા લાગ્યા એ મને ચોક્કસથી જણાવજો. અને શું તમે પણ આ જ રીતે બનાવો છો કે એમાં પણ જો કોઈ તમે ફેરફાર કરતા હો તો એ પણ મને ચોક્કસથી કમેન્ટ બોક્સમાં જણાવજો. અને જો હજુ સુધી તમે ક્યારેય ન બનાવ્યા હોય તો એક વખત આ રેસીપી ચોક્કસથી બનાવજો, નાના મોટા બધાને ખૂબ જ પસંદ આવશે. અને બનાવ્યા પછી તમારા અભિપ્રાયો મને આપવાનું બિલકુલ ના ભૂલશો. અને આ ચમચમિયાને તમે લીલી ચટણી, ચા કે સોસ સાથે પણ સર્વ કરી શકો છો, બધાની સાથે એનો ટેસ્ટ ખૂબ જ સારો લાગે છે. તો ચલો ફ્રેન્ડ્સ, હવે મળીએ આગળના વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.